ಆತ್ಮಸಮರ್ಪಣ ಹೋ ಗುರುದೇವ ತುಮಾರೆ ಚರಣೋ ಮೇ ಯಹ ತನ ಮನ ಆತ್ಮ ಸಮರ್ಪಣ ಹೋ ಗುರುದೇವ ತುಮಾರೆ ಚರಣೋ ಮೇ ಗುರುದೇವ ತುಮಾರೆ ಚರಣೋ ಮೇ ಯಹ ತನ ಮನ ಆತ್ಮ ಸಮರ್ಪಣ ಹೋ ಯಹ ತನ ಮನ ಆತ್ಮ ಸಮರ್ಪಣ ಹೋ ಯಹ ತನ ಮನ ಆತ್ಮ ಸಮರ್ಪಣ ಹೋ ತನ ಮನ ಆತ್ಮ ಸಮರ್ಪಣ ಹೋ ಮಹಾವೀರ ತುಮಾರೆ ಚರಣೋ ಮೇ ಮಹಾವೀರ ತುಮಾರೆ ಚರಣೋ ಮೇ ಓ ಮಹಾವೀರ ತುಮಾರೆ ಚರಣೋ ಮೇ ಮಹಾವೀರ ತುಮಾರೆ ಚರಣೋ ಯಹ ತನ ಮನ ಆತ್ಮ ಸಮರ್ಪಣ ಹೋ 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 ಗುರುದೇವ ತುಮಾರೆ ಚರಣೋ ಮೇ ಗುರುದೇವ ತುಮಾರೆ ಮಹಾವೀರ ತುಮಾರೆ ಚರಣೋ ಮೇ ಮಹಾವೀರ ತುಮಾರೆ ಚರಣೋ ಮೇ ಕುಂದ ಕುಂದ ಪ್ರಭು ಕೇ ಚರಣೋ ಮೇ ಕುಂದ ಕುಂದ ಪ್ರಭು ಕೇ ಚರಣೋ ಕೃಪಾಲು ದೇವ ಕೇ ಚರಣೋ ಮೇ ಕೃಪಾಲು ದೇವ ಕೇ ಚರಣೋ ಜೇನಾ ಪ್ರತಾಪೆ ಅಂತರೆ ಪರಮಾತ್ಮ ಶುದ್ಧ ಪ್ರಕಾಶತೋ ಜೇಥಿ ಅನಾದಿನೋ ಮಹಾಮೋಹ ಅಂಧಕಾರ ಟಳಿಜತೋ ಬೋಧಿ ಸಮಾಧಿ ಶಾಂತಿ ಸುಖನೋ ಸಿಂಧು ಜೇಥಿ ಉಛಾಡತೋ ತಿ ರಾಜಚಂದ್ರ ಪ್ರಶಾಂತ ಕಿರಣೋ ಉರ್ ಅಂ ಉಜಾಳಜೋ ಉರ್ ಅಂ ಉಜಾಳಜೋ ಸರ್ವಜ್ಞನೋ ಧರ್ಮಶು ಶರಣಜಾಣಿ ಆರಾಧ್ಯ ಆರಾಧ್ಯ ಪ್ರಭಾವಯಾಣಿ ಅನಾಥ ಏಕಾಂತ ಸನಾಥ ತಾಶೆ ತೇನಾ ವಿನಾ ಕೋಯಿನ ಬಾಹ್ಯ ಶಾಸೆ ಮಂತ್ರ ತಂತ್ರ ಔಷಧ ನಹಿ ಜೀತಿ ಪಾಪ ಪಲಾಯ ವೀತರಾಗವಾಣಿ ವಿನಾ ಅವರನೆ ಕೋಯಿ ಪಾಯ ವಚನಾಮೃತ ವಿತರಾಗನ ಧರ್ಮ ಶಾಂತರಸಮೂಳ ಔಷಧ ಜೀವರೋಗನ ಕಾಯರನೆ ಪ್ರತಿಕೂಲ ಸಹಗೌತಮ ಸುನತಾ ಮನೆ ಕೋ ಸಾಥ ವೈರ ಮನೆ ನಹಿ ಆಶಾ ಕರೆ ಕರ ಚೋಡಿನೆ ಪ್ರೋಪ್ತಿ ಕರುಚು ಸಮಾಧಿನಿ ಪೂಜ್ಯ ಮುನಿಶ್ರೀಯ ಹಮಣಾ ಖೂಬ ಸುಂದರ ಬಾತ್ ಕರಿ ಸಾಧು ಜೀವನ ಬಾತ್ ಏಕಾಂತ ಮೌನ ಅನೆ ಧ್ಯಾನ ಸಾಧು ಜೀವನ ಎ ಖರೆಖರ ತೋ ಮನುಷ್ಯ ಜೀವನ ಸರ್ವೋತ್ಕೃಷ್ಟ ಸೋಪಾನ ಛೆ અત્યારે એટલું જ, એનાથી ઉપર જઈ શકાતું નથી. પણ એને પામવા માટે નીચેની ભૂમિકા હોય ત્યારે ત્યાં પહોંચાય છે, એમને ત્યાં પહોંચાતું નથી.
એ ભૂમિકા ઉપર કેવી રીતે પહોંચી શકાય એની વાત આપણને ત્યાં આગળ શ્રી પદ્મનંદી પંચવિંશતિમાં આચાર્ય શ્રી પદ્મનંદી સ્વામી પરમ કરુણા અને વાત્સલ્યથી કહે કેવી રીતે ત્યાં પહોંચે, કેવી ભૂમિકા બનાવીએ તો મુનિ થવાય. કારણ કે મુનિ થવા માટે પહેલા શ્રાવક થવું પડે. જે જીવ સાચો શ્રાવક નથી થઈ શકતો એ જીવ ત્રણ કાળમાં સાચો મુનિ થઈ શકે? જેમ લાખોપતિ થયા વિના કરોડપતિ કે અબજોપતિ થવાય નહીં, એમ અહીંયા આગળ પહેલા શ્રાવક થવું પડે. કોઈ પૂર્વનો આરાધક હોય એટલા જબરજસ્ત ફોર્સ હોય પૂર્ણા સંસ્કારોનો કે એ સીધો ફટાકીને મુનિ દીક્ષા લઈ લે તો પણ આગલા ભોગમાં પણ એને સાધનામાં શ્રાવકપણું સેવ્યું છે. કઈ એટલા સંસ્કારો એને પાડ્યા છે કે સંસ્કારોના ફળ રૂપે એ ડાયરેક્ટ મુનિપણાને ધારણ કરે. એ શ્રાવકપણાની મુખ્યતાથી અહીંયા કથન ચાલે છે તો મુનિની વાત, પણ શ્રાવકને પણ એટલી જ લાગુ પડે છે. એની વાત ચાલે છે. ભૂમિકા કેવી રીતે બનાવવી, કેવી ભૂમિકા બનાવીએ તો તત્વને સમજવાની યોગ્યતા આવે, સાંભળવાની યોગ્યતા આવે, એની અંદરનું સત્ય છે એ સમજાય, એમાં શ્રદ્ધા થાય, વિવેક બુદ્ધિ ખીલે અને એનું જીવનમાં આચરણ થાય, એની વાત. કાંકરે કાંકરે પાળ બંધાય ને ટીપે ટીપે સરોવર ભરાય એવી આપણામાં એક કહેવત છે. એક 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 નાની નાની વાતો કે પણ એ વાતોનો સમૂહ જ્યારે કરીએ ત્યારે એક 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 કાંકરામાંથી પણ બિલ્ડિંગ બને ત્યારે કાંકરામાંથી જ બની છે પણ બિલ્ડિંગ બને તો આમ જોતા જ રહી જઈએ છીએ, આપણી નજર હટતી. એમ એક 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 જીવનની અંદર સદગુણ પ્રગટ થતો જાય એનું એટલું મહત્વ છે કે બીજા સદગુણોને ખેંચી લાવે અને એમ કરતા 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 એક સમૂહ એક સદગુણોનો પુંજ એવું મુનિપણું છે તે પ્રાપ્ત થાય. એટલે એક એક વાત બહુ મહત્વની. જોજો કે આ સત્ય પ્રસંગ તો કેટલી વાર આવી જાય, એકવાર કહી દીધું પતી ગયું, એમાં તમે છેલ્લા 15 સ્વાધ્યાયથી લાગ્યા છે, 10 સ્વાધ્યાયથી લાગ્યા, હું એવું કરવાનું. એક એક વ્યસનનો ત્યાગ કરવો એટલો મહત્વનો લાગ્યો છે કે આચાર્ય ભગવાન એની 2-3 ગાથા મૂકે અને આપણે એમ કે ઠીક હોય કરાવે. કેટલું સત્ય ભાસ્યું હશે, કેટલું ઇસેન્શિયલ લાગ્યું હશે, એના વિના કોઈ દિવસ તત્વ પામવાની યોગ્યતા આવે નહીં, કેટલું ભાસ્યમાન થયું છે અંદરમાં ત્યારે એનું એટલું વિશેષ વિશ્લેષણ કર્યું. વિચારવું આવા મહાપુરુષ હોય વિચારવા જેવું છે. થોડો વિચાર કર્યો આપણે સમજાયેલું છે તો આપણે 25 ગાથા પૂરી થઈ ગઈ, હવે 26મી ગાથા ચાલે છે. ના 25મી ગાથા 24 પૂરી થઈ, 25મી ગાથા લે 24 પૂરી થઈ ચાલો. પૃષ્ઠ સંખ્યા 14 છે, ગાથા નંબર 25. વ્યસન કેટલા પૂરા થયા? 5 પૂરી થયું, છેલ્લા 2 વ્યસન બાકી રહ્યા છે. ક્યાં ગયા? ચોરી. એટલે કથનચિત માયાચારી ગમે તે રીતે પણ દ્રવ્ય મેળવવાનો પ્રયત્ન કરવો તે ખોટી રીતે, બાય ખોટા રસ્તેથી નેગેટિવિટી ધારણ કરીને, અને છેલ્લું જે છે તે પરસ્ત્રી ગમન. હવે એની વાત બેની કરવાની બાકી છે. તો અહીંયા હવે શિકારની વાત કરે છે. શિકાર એટલે હા શિકારની વાત કરે છે. જે હરણી દુઃખદાયક એકમાત્ર શરીરરૂપ ધનને ધારણ કરતી વનમાં રહે છે, હરણીની વાત ચાલે. હરણને કોઈ ટચ કરે, હરણને કોઈએ ટચ કરે છે? આપણે આમાં જઈએ છે ને જૂમાં, હરણા છે પાછળના વિનામાં ઉભું રહી જાય, આમ જો ટચ કરે જોઈએ. ધ્રુજતું હોય, ટચ કરો ધ્રુજતું હોય, એટલું જન્મથી જ ભયભીત છે, દરેક રીતે એટલું બધું ભયભીત છે કે એની પાસે ધન માલ થઈ ગયા એનું શરીર જ છે, બીજું કશું જ છે નહીં.
કોઈ વસ્તુ મેળવવાની એનામાં તાકાત નથી, એવી કોઈ શક્તિ નથી કે હું કોઈ ગ્રહણ કરી શકે, કોઈનો સામનો કરે, બસ ડર 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 કર્યા કરે. એકદમ આમ ધ્રુજતું જાય જયારે જોવા જાય એના શરીરના વર્ગો ધ્રુજતું, એટલી કરુણા આવે એને અડીએ ત્યારે ખબર પડે કે કેટલું ડરે છે. એને ડરવાનું એટલું શું જરૂર, એનું શરીર છે, એની સ્થિતિ છે. જે ઋણી દુઃખદાયક એકમાત્ર શરીરરૂપ ધનને ધારણ કરતી મનમાં રહે છે, દુઃખદાયક છે શરીર, કારણ કે શરીર છે એટલે નિભાવવું તો પડે છે, આત્મા એક ક્ષેત્ર ઉગાય છે એટલે એમાં મારા પણ તો થઈ જાય છે. શરીરે હું છું, શરીરનો ઘાત થાય તો મારો ઘાત થાય એવું એને પણ વેદન થાય છે, એને બી સાચવવાનું મન થાય, એને બી ભીતિ લાગે છે, એને પણ બીજા પ્રાણીઓનો ડર લાગે છે. દુઃખદાયક એકમાત્ર શરીર એટલે શરીરથી કાંઈ કરી શકતી નથી, એવો કોઈ સામર્થ્ય, એવી કોઈ શક્તિ, એવી કોઈ તાકાત એનામાં છે નહીં. આજે વાઘ દીપો દીપડો એવો જુઓ તેનામાં એક સામર્થ્ય, એક પ્રકારનું જે શક્તિની અપેક્ષા છે કે ફટાકડીને કૂદીને ત્યારે એને તો શરીર મળ્યું છે, બચાવવાનું જ છે માત્ર, એ બીજું કાંઈ કરી શકે નહીં. માત્ર એને ભોજન કરું, ઘાસ મળે, પાણી પીએ અને પછી દોડા દોડ કરે. જો કાંઈક આવી ગયા આવે જંગલી પક્ષી તો એવું દોડે ડરી નહીં કે જેની કોઈ વાત નહીં. પાણી પીવામાં ઘણી વાર તમે આ પેલી અહીંયા જોતા હોય તો કઈ તમારા આવે છે ટીવીમાં ભાઈ ડિસ્કવરી, એમાં ઘણી વાર આવતો પેલો મગર ખેંચી લે ફટ દઈ, હે એનિમલ પ્લેનેટમાં એમાં આવે મગર ખેંચી લે ફટ દઈને, એમ જોવાય નહીં, બદલી કાઢી પડે આપણે ત્યાં જોવાય નહીં. આવું કેટલું બનતું હોય છે, એટલે એટલું બધું એક જરીર છે પણ એના માટે મોટા મોટો પરિગ્રહ અને મોટા મોટા દુઃખનું કારણ છે એમ કહે છે. જે ઋણી દુઃખદાયક એકમાત્ર શરીરરૂપ ધનને ધારણ કરતી મનમાં રહે છે, એને બીજું કાંઈ જોઈતું નથી, બીજું કાંઈ ગ્રહણ કરી શકતી નથી, લઈ શકતી નથી, એવા કોઈ ભાવ ભાગ હોય તો એનું તો એરિયા છે કે જાય નહીં. બીજું પ્રાણી ડરે, જો આવી ગયો ખબર પડે આ વાંદરાઓ તોડવું આવે ને તો એક વાંદરો એનો બોસ હોય, જુઓ ને તમારે તમે એને કંઈ ખવડાવવા બી જશો ને તો ધીરે ધીરે પાછળ ધ્યાન રાખો, પાછળ જે પૂછશે તમારી ઉપર, એક એનો બોસ હોય એ ધ્યાન રાખે આજુબાજુમાં શું થાય છે. અહીં તો ઠીક પણ ઈડર જેવામાં તમે જાઓ ને જ્યારે વાંદરાઓ ખવડાવો એક સાથે 5,000-100 વાંદરા આવી જાય, પણ એક વાંદરો છે દૂર પેલા પથ્થર પર બેઠો બેઠો જોતો હોય, કંઈ પણ ડેન્જર આવે તો ફટાકીને કૂદે બધા વાંદરા ફટ જઈને ઝાડ ઉપર ચડી જાય. વિચારજો આવું એમાં પણ એટલી એ હોય છે ત્યારે આની પાસે તો એવું કોઈ પ્લાનિંગ નથી, એકદમ બોળું પ્રાણી કંઈ કરતા ખબર પડે કે આ કંઈક આવે તોડે એકદમ એવું છે. એકમાત્ર શરીરરૂપ ધનને ધારણ કરતી મનમાં રહે છે, રક્ષકના સંબંધ વિનાની જેનું રક્ષણ કોણ કરે, એનું રક્ષણ કોણ કરે, એને બચાવનાર કોણ છે, એનું રક્ષણ કોઈ ભગવાન બાકી કોઈ કરી શકે એમ છે, રક્ષણ વિનાની છે. અર્થાત જેને કોઈ રક્ષક નથી, જેને સ્વભાવથી જ ભય રહે, જેનો સ્વભાવથી જ ભયવાળું શરીર છે, કંઈ પણ સેજ તમે કૂદ્યા ફટ તેને આમ કૂદશે, તમે જોજો ફટાક તેને સેજની પાસે ગયા તો સેજની નજરથી નજર મિલાવી તો દોડશે, કારણ ડરવા માટે સ્વભાવથી ડર છે. દરેક વસ્તુનો ભય 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 એને લાગ્યા કરે. તથા જે દાંતોમાં ઘાસ ધારણ કરતી થકી, અર્થાત ઘાસ થકી કોઈનો અપરાધ કરતી નથી, મોઢામાં શું ગ્રહણ કર્યું હોય, ઘાસ એ કોઈ પ્રાણી મારતી નથી, એ ઘાસ જ ખાય છે. અને એવી કહેવત છે કે જેમ તમે યુદ્ધમાં લડતા હોય ને પછી સફેદ ઝંડો લઈને જાઓ એટલે શું થયું, એનો અર્થ શરણાગતિ સરેન્ડર. તમને સામે વાળો હવે મારશે નહીં, કારણ કે તમે હાર કબૂલ કરી, જે જીતી ગયો તમે હારી ગયા સફેદ ઝંડો. એવી રીતે જયારે મુરલી મોઢામાં ઘાસના તણકલાને લઈને ઉભી રહે ત્યારે સમજવું કે એને સરેન્ડર કર્યું, એની કોઈ પણ તાકાત છે, એની કોઈ પણ શક્તિ છે નહીં. એવી રીતે અહીંયા આગળ કહે છે કે દાંતોમાં ઘાસ ધારણ કરતી થકી, એટલે પોતાની નબળાઈ છે એને કબૂલ કરતી થકી, પોતાની હાર છે એને સ્વીકાર કરતી થકી, અર્થાત ઘાસ થકી કોઈનો અપરાધ કરતી નથી, અપરાધ નથી કરતી કબૂલ પણ કરે છે કે ભાઈ હું હારી ગઈ. આશ્ચર્ય છે કે તે પણ મૃગની સ્ત્રી અર્થાત હરણી માંસપિંડના લોભથી જે મૃગિયાના વ્યસનમાં શિકારીઓ દ્વારા મરાય છે તે મૃગિયામાં આસક્ત મનુષ્યને આ લોકમાં અને પરલોકમાં કયું પાપ થતું નથી. હવે દુનિયાની કહેવત છે જે માણસે સરેન્ડર કરી દીધું, મારી ભૂલ થઈ ગઈ ભાઈ મને માફ કરો, પછી મારે કોઈ કબૂલ કરી લીધું એને તો એને પણ એવી મૃગની મૃગિયાને મૃગિયાના વ્યસનની અંદર એટલે શિકારના વ્યસનમાં જે શિકારીઓ મસ્ત થયા હોય એવા હરણાને પણ મારવાનું છોડતા, એનાથી મોટું તો પાપ કહ્યું કે જેની કોઈ સામર્થ્ય નથી, જેની કોઈ શક્તિ નથી. આ પગમાં ઘાસ આવે જેની શું તાકાત, પગમાં ઘાસ આવે તેની શું તાકાત. એટલે એનું ઉદાહરણ આપે કબીરજી જયારે લઘુતાની વાત કરે ત્યારે દસ કહા વન કઠિન હૈ મૈં દાસન કો દાસ અબ તો એસા હો રહું કી પાંવ તલે કી ઘાસ. આપ
પગની નીચે ઘાસ આવે ને હસતી શું, એ તમને શું કરી શકે, એની તાકાત શું? કાંઈક એની તાકાત નથી, એની કાંઈ અહીંયા આગળ આ હરણની પણ કોઈ જાતની તાકાત નથી, કોઈ સામર્થ્ય નથી, એ છટકી શકે નથી, એ સામનો કરી શકે એમ નથી, એનામાં કાંઈ પણ વસ્તુ નથી, છતાં પણ પેલા શિકારીઓ પાય ચડાવી પછી એનો શિકાર કરે. આવા નિર્દોષ નિરપરાધી અને જેમાં કોઈ સામર્થ્ય નથી એવા જીવને પણ જો મારવાનો તારા મનમાં ભાવ થાય તો એના કરતાં મોટું બીજું પાપ કયું હોય? કદાચ કોઈ આપણે કહીએ છીએ ને કરે આની સામે એવું કર્યું, આની સામે કરી બધા હતું તો જાણો કે હાથું કંઈક છે. હે એટલે ધીરો, જરા જુદી ભાષામાં બોલતો હતો. પોલું છે તે વાગ્યું તેમાં તેશી કરી કારીગરી, સાંભળી પેલું બજાવતો હતો ને આમ શરણાઈ, પોલું છે તે વાગ્યું તેમાં તેશી કરી કારીગરી, સાંભળેલું બજાવે તો હું જાણું કે તું સાણો. પોલું જયારે પેલી શરણાઈ વગાડી એમાં હું મોટી કારીગરી કરી, સાંભળેલું વગાડ તો હું માનું કે તું સાચો. આપણે કહીએ કે આવો જેની પાસે તાકાત હોય સામર્થ્ય એની અમે ભીડ તો હું બરાબર, જેની કોઈ ક્ષમતા ને કોઈ યોગ્યતા કોઈ પાત્રતા નથી, જે બિચારું કંઈ જ કરી શકે એમ નથી, એને તું મારી શું પૂછો પડે? એમાં તે કયું મોટું મહાન કામ કર્યો વાઘ મારે, તે કયું મોટું મહાન કાર્ય કરી નાખ્યું તે? સાંભળેલું પાછળ બેઠા પાછળ હા, તો અહીંયા કેવલ એમ છે ભાઈ, તે પણ મૃગની સ્ત્રી યથા ધરણી માંસપિંડના લોભથી, માંસના લોભથી કેમ મારે છે? તેને મારીને એનું માંસ છે એને ખાવું છે. આ પણ કેટલી નીચ વિચારદશા છે. કોઈકના જીવતા પ્રાણીને પંચેન્દ્રિય સંગની જેનું દુઃખ, જેનું વલવલાટ, જેને એની અંદર જે ભય થાય એ જોવા છતાં પણ એને પકડીને મારીને એ ખાઈને પોતાના શરીરનું માંસ વધારવું એ દુષ્ટતા નીચમાં નીચ કાર્ય છે. એના લોભથી જે મૃગ્યા એટલે કે શિકારના વ્યસનમાં શિકારીઓ દ્વારા મરાય છે તે મૃગ્યા એટલે કે શિકારમાં આસક્ત મનુષ્યને આ લોકમાં ને પરલોકમાં કયું પાપ થતું નથી? આ લોકમાં ઊંચામાં ઊંચા પ્રકારનું પાપ છે. એક ઇન્દ્રિય જીવને મારવામાં જેટલું પાપ લાગે એના કરતાં કઈ ગણું વધારે પાપ બે ઇન્દ્રિય જીવને મારવા લાગે? બે ઇન્દ્રિય જીવને મારવામાં જેટલું પાપ લાગે એના કરતાં કઈ ગણું વધારે પાપ ત્રણ ઇન્દ્રિય જીવને મારવા લાગે? કે બધા આત્મા બધા સરખું લાગુ છે કે ના એવું નથી. ત્રણ ઇન્દ્રિય જીવને મારવામાં જેટલું પાપ લાગે એના કરતાં કઈ ગણું વધારે પાપ ચાર ઇન્દ્રિય જીવને મારવા લાગે? અને ચાર ઇન્દ્રિય જીવને મારવામાં જેટલું પાપ લાગે એના કરતાં પંચેન્દ્રિય જીવને મારવામાં વધારે મોટું પાપ. જેટલી જેટલી સમજ છે, આ જે ઘાસ છે ઝાડ છે એક ઇન્દ્રિય છે વનસ્પતિ, એને જીવ છે ખરો પણ એને પણ સહન કરવું પડે છે, પણ એને જેટલું મારવામાં પાપ છે એના કરતાં બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય ચાર ઇન્દ્રિયમાં વધુ છે. કારણ કે એ હલનચલન કરી શકે, એ દુઃખનું વેદન કરી શકે છે, એને એક્સપ્રેસ કોઈ અંશે કરી શકે છે. જેટલી જેટલી ઇન્દ્રિયો છે એટલી વિશેષ સમજણ છે. આજે જેટલો ભય આપણને લાગે એવો જાણને ભય લાગતો નથી, આપણે જેટલો ભયનું વેદન એક્સપ્રેશન કરી શકીએ એટલું એ કરતા નથી. તો જેટલી જેટલી ઇન્દ્રિયો વધારે એવા જીવનો ઘાત કરી એમાં વધારે પાપ લાગે. તો આ પંચેન્દ્રિય પ્રાણીને આવી રીતે મારો કેવું પાપ કરો છો? વર્તમાનમાં તમારી વિચારધારાનું ફળ શું એ ક્રૂરતાનું, અને પરિણામે જે કર્મ બંધાય એને જે ગતિ શું, કઈ ગતિને ક્યાં જશો? કે અહીંયા એમ કે છે કે આ લોકમાં નિંદા તો ખરી, નિંદે તો ખરા જ, એના ઘર સાથે કોઈ સંબંધ રાખે નહીં, એના ઘરનું કોઈ પાણી પીએ નહીં, એની સાથે વધારે પડતા કોઈ બીજા સંબંધ રાખે નહીં, કશું ના જોઈએ, અમારે જોઈએ જ નહીં, મારા ઘરમાં નહીં, આપણે એ નહીં જોઈએ, કરીએ નહીં આપણે. એટલે અહીંયા આલોકમાં પણ અનેક પ્રકારે દુઃખી થાય અને પરલોકમાં કયું પાપ થતું નથી. અને સૌથી મોટા મોટું પાપ તો માણસને એટલા માટે કીધું છે કે જે કોઈ પણ પ્રાણીના શરીરમાં રોગ ઇત્યાદિ હોય એ રોગો પણ જે એનો આહાર કરે એને બધા એવા રોગો થાય છે. એ એવું છે કે એને અભક્ષ કહેવામાં આવ્યું છે. એક માત્ર સમયની અંદર, અલ્પ સમયની અંદર એમાં અનંત જીવોની ઉત્પત્તિ થાય છે, અનંતા જીવોની ઉત્પત્તિ હોય, એ બધાને મારવાનું પાપ આપણને લાગે. એ જીવોની ઉત્પત્તિનું નિમિત્ત પણ અને એને મારવાનું પણ લાગે. એટલે કહે છે કે એમાં જે પ્રવૃત્ત થાય એનાથી કયું મોટું પાપ, એ કયા પાપથી વંચિત રહી જાય? આવો જે શિકારનું કામ કરે, આવા ક્રૂર જે પરિણામ કરે, એ જીવને હવે કયું પાપ બાકી રહી ગયું? હિંસા બાકી રહી ગઈ, કયું પાપ બાકી રહી ગયું? જૂઠ બાકી રહી ગયું, ચોરી બાકી, બધા જ પ્રકારના પાપ એમાં એન કેન પ્રકારે સમાવિષ્ટ થઈ જાય. એટલે એ વર્તમાનમાં ઉત્કૃષ્ટ કક્ષાનો દુઃખી થાય છે અને ભવિષ્યમાં પણ અનંતકાળ સુધી દુઃખ દુઃખદ દુઃખના વ્યર્થની અંદર ધકેલાઈ જાય છે. જૂઠું બોલવામાં કદાચ જેટલું પાપ લાગતું હશે, કારણ કે સૌથી બધા પાપની અંદર મુખ્ય પાપ એક જ ગણવામાં આવ્યું છે, હિંસા એ સૌથી મોટામાં મોટું પાપ છે. બાકીના ચાર એ તો આનુષંગિક છે, પાપ પાંચ કીધા ને ખરા, પણ મુખ્ય પાપ કયું? એક જ હિંસા. એને વિશેષપણે વર્ણવવા માટે બાકીના ચાર કહેવામાં આવે. એવું શાસ્ત્ર કહ્યું એ મહારાજે શાસ્ત્રની અંદર એ વાત ધ્યાન
જ્ઞાનાનંદ સુખચંદ્ર આચાર્ય મહારાજે વાત મૂકી છે કે પાપ એક જ છે હિંસા, બાકીના ચાર પાપ છે એ હિંસાને વિશેષપણે સ્પષ્ટીકરણ કરવા માટે સમજાવવામાં આવ્યા. તો કે કયું પાપ બાકી રહે, જો આવી તીવ્ર હિંસા હોય ત્યાં બાકીના પાપ અંદર આવી જાય છે. વિશેષા એ એક પ્રાચીન પદ્ધતિ છે કે જે શત્રુ દાંત તળે ઘાસનું તણખરું રાખીને સામે આવે તેને વીર પુરુષો પરાજિત સમજીને છોડી દેતા. ઘાસનું તણખરું મોડામાં લઈને આવે એટલે એને પરાજિત હારી ગયા સમજીને છોડી દે, પછી એની પર કોઈ એક્શન લેવાની નહીં, એને મારવાનો, એનો ઘાત કરવાનો. પછી તેમની ઉપર તેઓ શસ્ત્ર પ્રહાર કરતા નહીં, સરેન્ડર થઈ ગયો એટલે શસ્ત્ર પ્રહાર નહીં કરવાનો, બે પતિ ગયો હારી ગયો એને કબૂલ કરી લીધું. પરંતુ ખેદ એ વાતનો છે કે શિકારીઓ એવા નિરપરાધ મૃગ આદિ પ્રાણીઓને પણ ઘાત કરે છે, એને પણ છોડતા નથી. એ ઘાસનું ભક્ષણ કરતા મુખમાં તૃણ દબાવી રહે છે. એ જ ભાવ દર્શન ધૃત તૃણા આ પદ દ્વારા ગ્રંથિકારે અહીં સૂચવે છે. એવું દરેક જગ્યાએ છે, ક્ષમામાં પણ એક વાત છે. એક વખત એક પહેલવાન હતો, એના દ્વારા આપણે તો સમજવું છે. એક પહેલવાન હતો, ગામની અંદર માથા ભારે માણસ ગણાય, એને સામે જોયે તો પેલો રસ્તો બદલી કાઢે સામેવાળો માણસ, એવો પહેલવાન, ગમે તેમ બોલે ગમે તેમ સહેજ બોલ્યા તો આવી બધું સમજાવે પહેલવાન માણસ. એ પહેલવાન માણસ એક વખત ગામમાં કોઈ ગામની ગલી શેરીમાંથી નીકળતો નીકળતો હતો અને ઉપરથી એક મોટું ડમ્બેલ્સ એટલે જે કસરત કરતા એમાં હોય પેલું મગદળને ડમ્બેલ એ ઉપરથી આમ એના ઉપર પડ્યું અને એને વાગ્યું. પહેલવાન માણસ અને ઉપરથી પેલું આવીને મગદળ કે ડબ્બેલ વાગ્યું એને, પછી એના ગુસ્સાનું શું એલ ફેલ બોલવાનું શરૂ કરીને ગુસ્સો કોણ છે ને જોઈ લઉં મારી નાખું એમ તેમ કરતો કરતો એ તો જ્યાંથી પડ્યું ઉપર પહેલે મારે બીજે માં ત્યાં ઉપર પહોંચ્યો. ઉપર જઈને જોયું તો એક બીજો કોઈ પહેલવાન આવેલો જબરદસ્ત, એના કરતા ડબલ મોટો પહેલવાન, એનો બોડી જોઈને આબી આમ હલી ગયો ત્યાં ત્યાં. એને જોયો એકદમ ગુસ્સામાં ગાળો બોલતો બોલતો આવેલો અને પેલાને જોયો એટલે કે પહેલવાનજી પહેલવાનજી આપકા ડબેલ્સ ગીર ગયા, મેં એ દેને કે લી આયા હું. વિચાર તો એવો મનમાં કરેલો કે છુરે છુરા કરીને બસડી નાખું એને, પણ જ્યાં પેલા પહેલવાનને જોયો એટલે કે પહેલવાનજી પહેલવાનજી આપકા ડબેલ્સ દેને કે લી આ ગીર ગયા લે લીજે પ્લીઝ એમ કરીને એને ડબેલ બધો ગુસ્સો એનો શું એને ક્ષમાને ધારણ કર્યું, શું એને ક્ષમાને ધારણ કર્યું ના, એને ક્ષમાને ધારણ નથી કર્યું, એના મનમાં ક્ષમા જેવું કઈ છે પણ ત્યાં બીજો કોઈ પણ ઉપાય નથી. વિચારવા જેવું છે કે જે કબૂલ કરે છે, જે અહીંયા આગળ પોતે પોતાની અશક્તિ જાહેર કરે છે એને પણ જે પુરુષ છોડે નહીં, એના કરતા નિર્દય કયો હોઈ શકે? હા, તમે પોતે એના ભૂલને તો નથી છોડી શકતા પણ એને કબૂલ કર્યું એને નથી છોડતા, એના કરતા કઈ મોટું પાપ હોઈ શકે એમ અહીંયા વિચારવા જેવું છે. અત્યારે ભગવાન આપણને કહે ત્યારે કોઈ પણ વ્યક્તિ હોય ગમે ત્યારે ભૂલો કબૂલ કરે, ગમે બી મોટી એની ભૂલ હોય તો પણ છોડી દેવી, ચાલો એને કબૂલ કરી છે કારણ કે એને કબૂલ કર્યું છે, એને રિયલાઇઝ થઈ જે વસ્તુનું કે આ મેં ખોટું કર્યું તો પછી આપણે એને છોડી દેવું. આગળ કહે છે 26મી ગાથામાં આવે તનુરપિય દિલગના કિટીકા સ્યા શરીરે ભવતિ તરલ ચક્ષુર વ્યાકુલો યસ લોકઃ કથમિહ મૃગયા તાનંદ મુખાત શસ્ત્રો મૃગમ કૃત વિકારમ જ્ઞાત દુઃખો પીઘંતિ. હવે જોજો આપણને આપણા શરીરમાં અને એમને જીવે એને પણ આપણા જેવું શરીર જ છે પણ બંને વચ્ચે કેટલો ફરક છે. જ્યારે પોતાના શરીરમાં નાનકડી કીડી કે જંતુ ચડી જાય ત્યારે તે મનુષ્ય વ્યાકુળ થઈને ચપળ નેત્રોથી તેને આમ તેમ શોધે છે. તમે ધ્યાનમાં બેઠા છો એમને એમ કોઈ જગ્યાએ બેઠા વાતો કરતા બેઠા છે અને શરીરમાં કીડી ચડી જાય કંઈક આમ થાય તો પછી આમ જરાક આમ જબ્બો હોય તો આમ ચડાવી દે ઉપર ઉછેટ ભાઈ આમ જે કેવી રીતે આમ કેવી રીતે જીવે છે દેખાય તો આમ ભલે આપણા એટલો વિવેક છે એટલે મારીએ નહીં બીજા જીવો તો મારી નાખે ભટ દે ત્યાં પણ નહીં તો કેવી ચપળ આંખો કરી રહી જોવે છે એની આંખો કેવી જોઈ રીતે ઓબ્ઝર્વ કરવાનું આમ મને હેરાન કરે છે એના માટે દ્રષ્ટિ કેવી છે એની સામે કેવી ચપળ આંખો કરીને ફટ દઈ જોયે પકડીને પછી છોડી દે. હા, નાના નાનું જંતુ ચડે તો ધ્યાનમાં બેઠા એમ મચ્છર હોય તો બીજું ધ્યાન કેવું હોય છે મારવો નથી ભલે ડિસ્ટર્બ કરતો હોય ધ્યાનમાં તો પછી ફટાવે તો એના પામ પકડી લે પકડીને પછી છોડી આવે છે ભલે છોડી દે છે મારવાનો ભાવ નથી એ વખતેની દ્રષ્ટિ કેવી થાય છે જો જ્યારે પોતાના શરીરમાં નાનકડી કીડી કે જંતુ ચડી જાય
ત્યારે એ મનુષ્ય વ્યાકુળ થઈ આકુળ વ્યાકુળ થઈ જાય, આ મને ડિસ્ટર્બ કરે છે, આ મને શાંતિથી બેસવા દેતું નથી, આ મને શાંતિથી સુવા દેતું નથી. બરાબર ચોમાસાનો ટાઈમ હોય, માખીઓ બહુ થઈ ગયા, સુઈ ગયા હોય, માખી હેરાન કરે ત્યારે બરાબર ઊંઘ આવતી હોય, જમ્યા પછી માખી હેરાન કરતા શું થાય છે? આમ એવું જોરથી આમ તરફ હાથમાં આવે મરી જાય, હા એવું કરીને આમ ફટ નહીં, એવો થાકી જાય નથી, કંટાળી જાય, એક જંતુ ચડી જાય, તમને કેટલી વ્યાકુળતા થાય છે? વ્યાકુળ થઈ ચપળ નહીં નથી, તેને આમ તેમ શોધે છે કે ગમે ભાઈ કાઢો બહાર, એને ગમે એમ કરીને આમ જાપે ને આમ કરે તેમ કરે, એમાં મરી જાય, બે તો મરી જાય પણ કાઢો એને, એ જોઈએ ની સ્વાદ હતી, એમ કે ચપળ નહીં નથી શોધે છે. પાછો તે જ મનુષ્ય પોતાની જેમ બીજા પ્રાણીઓના દુઃખનો અનુભવ કરીને પણ શિકારથી પ્રાપ્ત થનાર આનંદની ખોજમાં ક્રોધાદિ વિકાર રહી નિરપરાધ મૃગ આદિ પ્રાણીઓ ઉપર શસ્ત્ર ચલાવીને કેવી રીતે તેમનો વધ કરે છે? પોતાના શરીર ઉપર તો આટલું થયું, તો આટલું બધું અપસેટ થઈ જાય, ઊંચો નીચો થઈ જાય, એક ઘા વાગ્યો હોય, ઠોકર વાગ્યો હોય તો 10 દિવસ સુધી ડોક્ટર પાસે જઈ અને પાટા બિંડી કરાવે, પાછું ધનુર્નો ને ટીથ ટીટનેસ ને બધા ઇન્જેક્શન લે, મને કઈ થાય? આટલો મોહ આપણને આપણા શરીર પ્રત્યે છે, અને પીલા માટે એ તો નિરપરાધ છે, એનામાં કોઈ એટલો વિવેક ને બુદ્ધિ થોડી છે, એ આવીને સહજપણે બેસે છે, તો ભલે એ આવે નહીં, એનો કઈ ઉપાય કરો, તમે અંધારું કરી દો જેથી આવે નહીં, એ જુદી વાત છે, પણ એનાથી વધારે વિશેષ કેમ રીતે કરી શકો? તો અહીંયા આગળ આ પ્રાણીઓ કેવા નિરપરાધ છે, એને શું અપરાધ કર્યો તમારો, એને મારવામાં તમારો જીવ કેમ ચાલે? તમને જેટલું શરીર વાલું છે એટલું એને પણ વાલું છે, એ જે બી ગતિમાં હોય એ આગળ. ઘણા લોકો એવું કહે કે હું તો મચ્છરને મારી અને એમને મુક્તિ અપાવું, મચ્છરની યોની મારી આ નવા નીકળ્યા તમે મુક્તિ અપાવના, મચ્છરની યોનીમાંથી મુક્તિ અપાવું. અરે જે પણ યોનીમાં એ જીવ છે એમાં પરિપૂર્ણ સુખી છે, તેને એટલી દેહાત્મ બુદ્ધિ છે કે એમાં એ પોતાને સુખી મારે, એમાં પણ એને ડિસ્ટર્બ થાય એ ગમતું, ભલે એ યોની મળી છે તો પણ એની એટલી દેહાત્મ બુદ્ધિ ત્યાં છે કે નહીં, એને મારનાર કોણ આપણે? એને પણ એનો દેહ એટલો વાલો છે જેટલો આપણો વાલો છે, એવો વિવેક ક્યાંય પણ રહે તો મને ડિસ્ટર્બ કરે એટલા માટે જગતમાં મચ્છરો જાત નહીં કરે, પણ એની આજુબાજુમાં ચાર જે એને જ મારી નાખશે, એને જ મુક્તિ અપાવશે. કેમ? તો કે મને ડિસ્ટર્બ કરે, મુક્તિ નથી અપાવતો, ડિસ્ટર્બ કરે છે, એટલા માટે એને મારી નાખે. પોતાના શરીરનું આટલું બધું મહાત્મ્ય, પોતાને કંઈ થાય તો આટલી બધી વ્યાકુળતા, અને એને જીવને થાય એનો કાંઈ વિચાર નહીં. બસમાં બેઠા હોઈએ પેલા ભાઈ 4 કલાકથી ઊભા હોય તો ઊભા હોય, આ મન બિચારો પગ કરતો હોય, તને એમ ના થાય 1.5 કલાક બેસ બાપા વાંધો નહીં, એવો વિચાર જ ન આવે આજે, જેને મળી શીખે બેસે વાગે ઉભા રહે, કઈ માટે? ઘરડા છે, સ્ત્રી છે, હાથમાં બાળક છે, કંઈક પ્રેગ્નન્ટ છે, હા અથવા આટલા બધા ટાઈમ જીવ હોય, કંઈક તો વિવેક હોય કે નહીં? પોતાની જેમ બીજા પ્રાણીઓના દુઃખનો અનુભવ કરીને પણ, હા બીજા પ્રાણીઓને પણ દુઃખ થાય છે તો ખબર તો પડે છે, એટલે ગાને ખબર પડે છે, છટકે છે, તમે પકડવા જાવ ગુણને હાથમાં નથી આવતું, છટકે છે, એવી ચિચિયારીઓ કરે, તમે એને પકડતો જોયો તો આપણે જોઈ ના શકીએ, બારીના દરવાજા પડદા બધું બંધ કરી દે, અમે ચાલી નહીં આપણું, રોકી ન શકીએ અમે, પણ આપણે બારીઓ બારણા બંધ કરી દઈએ, જોઈ ના શકીએ. શિકારથી પ્રાપ્ત થનાર આનંદની ખોજમાં, અને શિકારથી આનંદ માને છે, પાછો મારીને આવ્યા એટલે આનંદ માને છે, આજે ભાઈ 4-6 જણને બોલાવશે, આજ તો બહુ બડા શિકાર હાથ મેં લાગ્યા, આ જાઓ ઘર મેં બડા મજા આવેગા, એમ આનંદ માને છે. ક્રોધાદિ વિકાર રહિત નિરપરાધ મૃગ, નિરપરાધ છે એ, શું ક્રોધ કરે, એ શું સામનો કરે, એ શું તમારી સામે, એ તમારું શું બગાડે છે, એવા નિરપરાધ મૃગ આદિ પ્રાણીઓ ઉપર શસ્ત્ર ચલાવીને કેવી રીતે તેમનો વધ કરે છે, વિચાર આવે જ બાપુ, કેવી રીતે કરી શકે, કેવી રીતે કરી શકે, કેટલી દુષ્ટતા, કેટલી નીચતા, કેટલું અજ્ઞાન, કેટલી ક્રૂરતા, પરભવમાં શું થશે એનો લેશ માત્ર પણ વિચાર નહીં, હું જે કર્યું બધું માફ, એમ વિચારતો હશે એ જીવ કે હું જે કરું બધું માફ, એનું મારે ફળ નથી ભોગવવાનું, ફળ તો ભોગવવાનું છે, જેવા કર્મો કરીએ એનું અવશ્ય ફળ ભોગવવાનું, પણ એવો એને વિચાર સુદ્ધા પણ આવતો નથી. એ કૃત્ય કેવી રીતે કરી શકાય, એમ બીજા પ્રાણીઓ ઉપર શસ્ત્ર ચલાવીને કેવી રીતે તેમનો વધ કરે, એનો હાથ જ કેવી રીતે ઉપરે, જેની તમે કલ્પના ના કરી શકો, જેનો તમે વિચાર ના કરી શકો, એવું કૃત્ય કેવી રીતે કરી શકો? કોઈ પણ કૃત્ય કરવા માટે પહેલા તો વિચાર હોય છે, પછી પ્લાનિંગ હોય છે, અને પછી કૃત્ય આવે છે. કૃત્ય સુધી પહોંચાય કેવી રીતે? બ્રેક તો પહેલા જ લાગી જાય, વિચાર કરતા જ મૂકી દેવો, નહીં ભાઈ આ થશે નહીં, એની જગ્યાએ એમાં જાય છે તો ખરો, એ કૃત્ય તો કરે છે, પાછું કૃત્ય કૃત્ય માને છે, આનંદ માને છે, એટલે પાછું પાપમાં પણ
મોટા મોટું પાપ તો કરે છે શિખર રૂપી, પણ પાછો એમાં કળશ પણ ચડાવે, મૂછો મળી કળશ ચડાવે. એવું નીચમાં નીચ પ્રકારનું કાર્ય અને પાપનું ઉપાર્જન એનાથી થાય છે એમ કે છે. કેવી રીતે કરી શકે? હવે આગળ કહે છે, યો યૈને વખત સતમ કી બહુશો અંતે વયર્વચિતો નૂનં વચયતે સતાન પિપ્રશં જન્માંતરે પ્યત્ર ચ શ્રી બાલાદિ જનાદપિ સ્ફુટમિદં શાસ્ત્રાદપિ શ્રૂયતે નિત્યં વચન વિંસનો જનવિદો લોકાકૃતો મુન્યત. જે મનુષ્ય જેના દ્વારા મરાય છે તે મનુષ્ય પોતાને મારનાર તે મનુષ્યને પણ અનેક વાર મારે જ છે. યાદ રાખો, આપણે કોઈ પણ દુષ્કૃત્ય કરીને માણસને ખબર ન પડ્યું અથવા એને એવું ફળ ભોગવવું પડે ને આપણે પકડાય નહીં, આપણે છૂટી ગયા, કર્મ તો બંધાઈ જ ગયું. એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ, અપેક્ષિત થતું છે. એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ, જે જે જૈસી કરણી કરે તે તૈસા ફળ હોય. આંગણે બાવળ વાવી હોય તો સૂળ જ મળે, આ જો કેરી ખાવી હોય તો તમારે ગોટલો જ વાવવો પડે. જેવું કાર્ય કરી એવું એનું ફળ આવે. એક્ઝેક્ટલી જ આવે એવું કહેવાનું નથી. મેં આપીને ધક્કો માર્યો તે મને ધક્કો જ માર્યો એવું નહીં, પણ એમને જે દુઃખ ઉપજાવ્યું તો એનાથી આપણને દુઃખ ઉપજે એવું જ એનું પરિણામ આવે એમ અહીંયા કહેવા માંગે છે. જે મનુષ્ય જેના દ્વારા મરાય છે તે મનુષ્ય પોતાના મારનાર તે મનુષ્યને પણ અનેક વાર મારે છે, એક નહીં એકના બદલે અનેક વાર એનો ઘાત કરે છે. એવું બને છે એટલે જેવું જેવું કર્મ કરીએ એવું એનું ફળ આપણે ભોગવવું જ પડે છે. એમાં કોઈ છોડી શકે નહીં, એમાં કોઈ મિનમેક કરી શકે નહીં. એવી જ રીતે જે પ્રાણી બીજા લોકો દ્વારા છેતરાયો છે તે નિશ્ચયથી તો લોકોને પણ જન્માંતરમાં અને આ જન્મમાં પણ અવશ્ય ઠગે છે. બીજા દ્વારા જે છેતરાયો છે એ પછી આ જન્મમાં એને છેતરે છે. આવું પણ આ મને બનાવી, હા, જ્યારે પૈસા જાય, પાકી જાય, પૈસા કંઈ પણ જાય ત્યારે શું વિચારવું જોઈએ? જ્ઞાની પુરુષની વિવેક બુદ્ધિ ક્યાં જાગૃત થાય છે? આગલા ભાવના માગતો તો લઈ જાઓ, નહીં તો આવતા ભાવમાં વ્યાજ સાથે આપી જશે. અહીંયા તો પૂર્ણ ન્યાયનું શાસન છે. કોઈ જીવ કોઈ પણ જીવનું લેશ કાંઈ પણ લઈ શકે જ નહીં એવી કોઈ વ્યવસ્થા જ નથી. જો ખોટું કરીને, ચોરી કરીને, છેતરપિંડી કરીને જો તે લીધું તો આવતા ભાવમાં વ્યાજ સાથે ચૂકવવું પડશે, તૈયાર રાખજો. એટલે કહ્યું તો શું વિચારવું? કાં તો આગલા ભાવનું હશે તો લઈ ગયો, વાત પૂરી થઈ ગઈ, લેણું દેવું પૂરું થઈ ગયું, અને નહીં તો આવતા ભાવમાં આપી જશે વ્યાજ. જવાનો ક્યાં છે? અહીં તો પૂર્ણ ન્યાયનું શાસન છે. સાહેબ કહે છે ને, આ કઈ ગોપાભાઈનું રાજ નથી, પૂર્ણ ન્યાયનું શાસન છે. આપણે કર્મ કરીએ ને આપણે છૂટી જઈએ એવું કઈ બનતું નથી. હા, આલા ખચર હું જે કહું તે નિશ્ચયથી તો હું મારીને મોક્ષ જ ગયો, પછી હું તમને કઈ મારવા નહીં આવું, પછી બીજાના માધ્યમથી તમે મરાવો. અથવા એવું કે મેં કીધું, મેં ધક્કો માર્યો સમજો કોઈને, એ મને ધક્કો જ મારે એવું જરૂરી નથી, પણ એનું જે કર્મ બંધાય એ તો ફળ ભોગવવું પડે એમ. ભલે બીજી રીતે આવે, એ નિમિત્ત ના હોય તો બીજા હોય, બીજા નિમિત્ત થાય, પણ ફળ ભોગવવું પડે તો મોક્ષ જતા રહે તો ક્યાંથી પછી આવે એ સામે ફળ આપવા માટે. પણ કર્મ છે એનું ફળ તો ભોગવવું પડે બીજા નિમિત્તે પણ. બરાબર છે. હવે એ હરણી ના શનિ રાજાને મારશે એવું નથી. હા, એનું ફળ એમને ભોગવું પડે. પણ અહીંયા જે કીધું છે ને, જે મનુષ્ય જેના દ્વારા મરાય છે તે મનુષ્ય પોતાને મારનારને તે મનુષ્ય પણ અનેક વાર મારે છે. આ અપેક્ષિત કરે, અપેક્ષિત કરે છે. એ જ નિમિત્તથી કોઈ મરે એવું જરૂર નહીં, બીજા વાત નહીં. ત્યાં આગળ એમ સમજ્યું કે એનું ફળ ભોગવવું જ પડે છે, નિમિત્ત ગમે તે હોય પણ એમ સમજ્યું. બરાબર છે. એટલે તે નિશ્ચયથી તો લોકોને પણ જન્માંતરમાં અને આ જન્મમાં પણ અવશ્ય ઠગે છે. આ વાત
સ્ત્રી અને બાળક આદિ પાસેથી તેમજ શાસ્ત્ર પાસેથી પણ સ્પષ્ટપણે સાંભળવામાં આવે છે. શાસ્ત્રમાં તો આ વાત કીધી જ છે, પણ સ્ત્રી અને બાળક પાસેથી એટલે આ એક એ રીતે કહેવામાં આવ્યું છે. હવે અત્યારે તો જાણે સ્ત્રીને પુરુષની સમોવડી ગણવામાં આવે છે કે બંને એક સરખા જ, એવું અત્યારે બધો વાયરો ચાલે. પણ આજથી 100-200 વર્ષ પહેલાં જો આપણા બાપ દાદાના સમયમાં શું હતું, કોઈ સ્ત્રીનું સાંભળતો હોય તો કહેજો આ તો બૈરાની બુદ્ધિએ ચાલે છે. એ વખતે એમ કહેવામાં આવતું હતું કે બૈરાની બુદ્ધિ પગની પાની હોય, બૈરામાં બુદ્ધિ હોય નહીં, બૈરાની બુદ્ધિએ ચાલીએ તો કૂવા પડવાનો હોય. અસલી વાત છે, એવું માનતા હતા આપણા બાપ દાદાઓ, અને એવું વર્તન પણ સ્ત્રીઓ સાથે કરવામાં આવતું. બહેનોએ ખોટું ન લડવું, પણ આ સત્ય છે. આવી રીતે માનવામાં આવતું હતું કે બૈરાની બુદ્ધિ પગની પાનીએ હોય અને એની બુદ્ધિ ચાલીએ તો કૂવા પડવાનો વારો આવે. એટલે કે સ્ત્રી અને એની સામે મૂક્યું બાળક, બાળક એ નિર્દોષ છે. માણસ કંઈ પણ કરે તો તમે દંડ આપો છો કે એને હું સમજો બહેન કે ગતાગમ પડે નહીં. છોકરું જે કરી દો ભૂલી જવાય ને, છોકરું કર્યું દંડને લાયક નથી, કારણ કે એનામાં સમજ નથી, એનામાં પરિપક્વતા નથી, એનામાં મેચ્યોરિટી નથી, એને કોઈ ઇન્ટેન્શનથી એવું કર્યું નથી, એ બંનેની કંઈ કિંમત ગણવામાં આવતી નથી. એવા એવી સ્ત્રી અને બાળક આદિ પણ સમજે છે કે જેવું જેવું કરવું એવું ફળ ભોગવવું. જો એ સમજતા હોય, અને શાસ્ત્રમાં પણ આ વસ્તુ કીધી છે, તો એ કેટલું સત્ય. જેમાં વિશેષ શું કહેવાનું હોય, જે સ્ત્રી જેનામાં સમજ નથી એ પણ સમજે છે, જે બાળક જેનામાં કોઈ જાતની સમજ નથી નિર્દોષ છે સાહેબ એ પણ સમજે છે. એટલે એટલું બધું સામાન્ય રીતે આવા પ્રચલિત છે, જાહેર છે કે જેવા કર્મો કરે એવું પણ આપણે ભોગવવું. તો આમાં વિશેષ શું કહેવું અમારે કહે છે, એમ કે છે અહીંયા આ વાત સ્ત્રી અને બાળક આદિ પાસેથી તેમજ શાસ્ત્ર પાસેથી પણ સ્પષ્ટપણે સાંભળવામાં આવે છે, છતાં લોકો હંમેશા દગાબાજી અને હિંસાનો ત્યાગ કરવામાં કેમ મોહ પામે છે, કેમ દગાબાજી કરે છે, કેમ હિંસામાં પ્રવૃત્ત થાય છે. દગાબાજી એટલા માટે કરે છે કે આજે કરું એનાથી હું જ દુઃખી થઉં છું, મારે જ એનું ફળ ભોગવવું પડશે એવું એ જીવને હજુ સુધી અંતરમાં બેઠું. ચાલો ભવિષ્યની વાત તો જવા દો, પણ જેને માયાચારી કરી હોય ને છુપાતો ફરે ક્યાંય પણ મારી વાત કરે, મારી વાત તો ખબર જ પડી ગઈ, એને ડર રહ્યા કરે, એને ચંચળ પરિણામ રહ્યા કરે, હંમેશા ચંચળ પરિણામ રહ્યા કરે, અને પાછો હંમેશા ડરી ડરી ડરીને એકની પાછળ અનેક પ્રકારના જૂઠ બોલે. કોઈક વસ્તુ કોઈક રીતે પકડાવવા આવે તો ફટ દે બીજું જૂઠ બોલે, પાછું ત્રીજું બોલે, એમ અનેક પ્રકારના જૂઠમાં જાય, વળી પાછો એ હિંસાનો આશરો પણ લઈ જાય. એવો વખત આવે તો સાંભળે મારે ધોલ મારે, એનાથી વધારે આગળ મોઢું પણ કૃત્ય પોતાના કરેલા પાપને છુપાવવા માટે કરે, પણ એ જીવ ક્રોધનો પણ આશરો લે, કંઈ પણ કરો તો ગુસ્સે થઈ જાય, એને છુપાવો એમ પેલું ના ના એટલે તમે સમજોશો એમ કરીને વાત કરે. ખરેખર તો એને કરીએ ખોટું, પણ એને છુપાવવા માટે એટલે ક્રોધ વાળો જે જીવ આ માયાચારીમાં પડે ક્રોધ પણ કરે, એ માન પણ કરે, એ લોભ પણ કરે, એને બંને પ્રકારના પાપની અંદર એ જીવ પ્રવૃત્ત થાય આ માયાચારીના કારણે. એટલે એક સુંદર ઉદાહરણ સમયસારમાં પણ મૂક્યું છે, ચોર છે જગતમાં લૂંપાતો છુપાતો ફરે છે, જેને ચોરી જ કરી નથી એને છુપાવવાનું કંઈ હોતું. આપણું લાઈફ જ એવું બનાવવું લાઈફ એનો પર બુક, બધા જોડે એક સરખો, તમારી જોડે જુદો, તમારી જોડે જુદો, તમારી જોડે જુદો, એવું કરવું જ નહીં જિંદગીમાં. એવો પ્રયત્ન કરો બધા એક સરખા ને એક સરખી જ વાત કરવી. આપણી આગળ તો સરળતા જ, આપણી આગળ બીજી વાત મળશે નહીં. તમારે જે માયાચારી કરવી હોય, તમારે જેમ વિચારવું હોય, તમારે જેમ કરવું એમ કરો, મારે એનાથી નિસ્બત નથી, પણ હું એવું કંઈ પણ કરવાનો એવો પ્રયત્ન કરો. આ જે સ્વાર્થી છે અનાદિકાળના કુસંસ્કાર વશ જે તરફ સ્વાર્થ હોય એ તરફ ઢળી જાય છે, જ્યાં કંઈક એને લાભ થતો એ તરફ ઢળી જાય ત્યાં આગળ આત્મા જાગૃત કરો. ભાઈ કોના માટે કરો છો, પરિણામ શુદ્ધ રાખવા, આપણે એવો કોઈ સ્વાર્થની ઈચ્છા રાખવી નહીં, મળે કે ન મળે સત્યનું જ પ્રતિપાદન કરો. સત્ય છે એ જ કહેવું, સાચી જ સલાહ આપી, ઘણા ખોટી સલાહ આપે ભોગવ તો ખબર પડશે, હા ખબર ઘર ઘર વાંધો નહીં, એવું ના કરો બાપા ભૂલે ચૂકે ન કરો. આપણે એને કહેવું કે ભાઈ આમાં તો આવી રીતનું લાગે છે, પછી તો એનું ભવિ નથી, એ આપણે બદલી શકીએ નહીં, પણ મારા ભાવ હંમેશા એવો સત્ય છે પ્રતિપાદન, તને લાભ થાય એવું કહેવાનો પ્રયત્ન મારી સમજણ પ્રમાણે, પછી તને ખોટું થવાનું હોય તો થાય, એને કેવું બદલી શકું એવું આપણે કરવું જોઈએ. તો કે છે છતાં લોકો હંમેશા દગાબાજી ને હિંસા કેમ કરતા છે, હિંસાનું ફળ નહીં ભોગવવું પડે. આટલું તમે જુઓ છો તમને ખબર છે કે આ જગતમાં દુઃખી થાય જુઓ, ભગવાને કઈ લોટરી સિસ્ટમ થી બધાને આપી છે, તમને બધું સુખ મળશે, તમને બધું દુઃખ મળશે એમ આપીશ, પોત પોતાના કરેલા કર્મો વડે જીવ સુખી ને દુઃખી થાય છે, ભગવાન કોઈ નથી એને દુઃખ ને સુખ આપનારો. તો હું જે કરીશ મારે ભોગવવું પડે તને ખબર નથી, તો આવા કાર્યમાં કેમ પ્રવૃત્ત થાય છે, ઇન્દ્રિયની લોલુપતા, ઇન્દ્રિયોની લોલુપતા, દેહાત્મ બુદ્ધિ, મન સ્વાર્થ બુદ્ધિ,
મને કોઈ પણ પ્રકારનો કષ્ટ ન પડે એવું જે અંતરમાં આપણું શરીર સુખી તો હું સુખી, શરીર સ્વસ્થ તો હું સુખી, એવું જે અંતરમાં અજ્ઞાન પડ્યું છે એના કારણે આવા પાપમાં પણ આ જીવ પ્રવૃત્ત થાય છે. અર્થાત તેમણે મોહ છોડીને હિંસા અને અન્યને છેતરવાનો પરિત્યાગ સદાને માટે અવશ્ય કરી દેવો જોઈએ. ગુણ્યા મોહ છોડો શરીર પ્રત્યેનો અને હિંસા અને બીજાને છેતરવાના ભાવ છોડો, કારણ કે એનાથી કોઈ દિવસ સુખ મળશે. જો ખોટો કાર્ય કર્યો હશે તો એને રાત્રે ઊંઘ પણ આવશે નહીં. જો વિવેકી હોય એને ઊંઘનિયા ઉમડી જશે, અરે રે રે મેં આવું આટલું કર્યું આને છેતર, અરે રે રે ભગવાન આજ મારાથી આવું થઈ ગયું. હા તો વિવેક હોય તો ત્યાં મોહ છે, ત્યાં પડદો છે, ત્યાં આગળ પછી ગમે એવું પાપ છે એને પાપ માનતો નથી અને એમાં પ્રવૃત્ત થાય છે. ને એવી જ્યાં સુધી દશા છે ત્યાં સુધી આ ધર્મના સંસ્કારો આત્મા ઉપર પડી શકતા નથી. એટલે આ ભૂમિકા રૂપે કીધું છે કે આ કાળો પેલા વસ્તુના સ્વરૂપની યથાર્થપણે સમજો અને એ જો સમજ થાય તો પછી આપણે સારી રીતે આ ધર્મની જે વાત આગળ કહેવાના છે એને સમજી શકીએ અને એ પ્રમાણે ચાલી પણ શકીએ. ભૂમિકા જ ન હોય તો એની ઉપર આગળ ઉપર હું જે કંઈ પણ બિલ્ડિંગ આખું ઊભું કરવું જે થઈ શકે એ પ્રમાણે આપણે વિચાર કરવાનો, વિવેક બુદ્ધિને જાગૃત કરવાની, સત્સંગ દ્વારા, ભક્તિ દ્વારા, અન્યનું ચારિત્ર જોઈને આમ આપણા જીવનમાં આપણે એવું વિધ ઉત્પન્ન થાય એવા કાર્યોમાંથી આપણે પાછા પડીએ. જ્યાં જઈએ ત્યાં આપણી સુવાસ પ્રસરે, સદગુણ રૂપે, ભક્તિ રૂપે, સહાય રૂપે, મદદ રૂપે, સર્વાત્મા સંદૃષ્ટિ રૂપે એવું બધું કંઈક કરીએ તો તત્વ પામવાની પાત્રતા આપણામાં વધતી જાય છે એવું કહેવાનો આશય. ઓ સુખદામયનંત સુસંતચય दिन रात रहे तग ध्यान में पर शांति अनंत सुधामय जे प्रणवते वरते जयते ओ प्रणवते वरते जयते. समय થઈ ગયો છે. ઓમ ઓમ સદા સદા જય.